જામનગર મહાનગરપાલિકાના નવા શાસકો આજે નોબતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા તથા સંગઠનના હોદ્દેદારો પણ નોબતના અતિથિ થયા હતા. નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા નોબત પરિવારના દર્શકભાઈ માધવાણી દ્વારા શાસકોનું સ્વાગત અભિવાદન કરી શહેરની સમસ્યાઓના નિરાકરણ અને આગામી વિકાસ કાર્યો અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. જામનગર નજીક મોરકંડા ગામના પાટિયા પાસે મુસાફરો ભરેલ ખાનગી બસની પાછળ ટ્રક ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. ધડાકારભેર અકસ્માતથી મુસાફરોના જીવ પડી કે બંધાયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. અકસ્માતને કારણે ટ્રાફિક જામ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને રસ્તો ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જામનગરમાં પ્રસિદ્ધ કોસ્મેટિક બ્રાન્ડ લેકમીના નામે બનાવટી પ્રોડક્ટ વેચવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવતા કંપનીએ તપાસ કરવા નયનતારા નામના મહિલા અધિકારીને મોકલ્યા હતા, જેણે પોતાની તપાસ પછી પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન કરતા બર્ધન ચોકમાં કરીમજી ઇસ્માઇલજી અત્તરવાલા, લીંડી બજારમાં એસ એ કોઈચા તથા મહાલક્ષ્મી ચોકમાં પંચરત્ન બ્યુટી સિલેક્શન નામની દુકાનમાંથી નકલી પ્રોડક્ટ મળી આવી હતી. કુલ રૂપિયા 2.25 લાખથી વધુની કિંમતની નકલી પ્રોડક્ટ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. છોટી કાશી કહેવાતા જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં થરાર નગરમાં રામચોકમાં આવેલ શ્રી અખંડેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણી અમાસ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નકૂટ ઉત્સવના દર્શન સાથે જ મહાઆરતીનો લાભ પણ દર્શનાર્થીઓને મળ્યો હતો. બપોરે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 1965 સ્થાપિત આ શિવાલયમાં અનોખું શિવલિંગ આવેલું છે. વિરાટ શિવલિંગમાં નાના નાના 1108 શિવલિંગ ધરાવતા આ શ્રી અખંડેશ્વર મહાદેવના અભિષેકથી 1108 શિવલિંગના અભિષેકનું પુણ્યફળ ભક્તોને પ્રાપ્ત થાય છે. અહીં દરરોજ નગારાના નાદે આરતી કરવામાં આવે છે. આરતીમાં મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ભક્તો દ્વારા જ નગારા વગાડવામાં આવે છે. મંદિરે મહિનામાં 2 વખત બટુક ભોજનનો કાર્યક્રમ પણ યોજાય છે.